પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના જૂના મહેલાલ ગામ પંચાયત વિસ્તારમાં આવેલ સિમલણ બેટ પાનમ ડેમનું જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી જ આ સિમલણ બેટ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલું છે। રાજ્યના મુખ્યમંત્રી આ ગામ ખાતે આવી રહ્યા છે ત્યારે અહીંના લોકો પુલ અને વીજળીની માંગ કરી રહ્યા છે। પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના જૂના મહેલાણ ગામના સિમલેટ બેટ તરફ પાનમ નદીના પાણીથી ઘેરાયેલું છે। સિમલેટ બેટમાં 70થી વધુ ઘેરા હોવા છતાં 700થી 800ની વસ્તી છે। અહીં 40 વર્ષથી આ લોકો વસવાટ કરે છે। પુલ અને લાઇટ જેવી અહીં કોઈ સુવિધા ના હોવાની સિમલેટ બેટના લોકો નાવડીમાં બારેમાસ અવરજવર કરતા હોય છે, તેમજ દીવાના અજવારે ભોજન લેતા હોય છે। ચૂંટણી હોય ત્યારે અહીંના લોકો જીવના જોખમે જળયાત્રા કરીને પણ મતદાન અવશ્ય કરતા હોય છે। પાનમ નદીનું પાણી ઊંડું હોવા છતાં અહીંના સ્થાનિક લોકો નાવડીમાં 1 કિલોમીટર સુધી જળયાત્રા પાછલા 30 વર્ષથી કરી રહ્યા છે। આ ગામમાં મહેલાણ ખાતે 2 જાન્યુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રી લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આવી રહ્યા હોવાથી સિમલેટ બેટના લોકો રાજ્યના મુખ્યમંત્રી તેમની મુલાકાત લેવા સાથે તેઓ વર્ષોથી નાવડીમાં અવરજવર કરવા સાથે અંધારામાં જીવના જીવી રહ્યા છે, તેમાંથી મુક્તિ અપાવે અને લાઇટ તેમજ પુલની સુવિધા મળે તેવી માંગ સાથે આશા રાખી રહ્યા છે। ત્યારે જોવું જ બની રહ્યું કે શનિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરોડો રૂપિયાના વિકાસના કામો માટે ફાળવવામાં આવ્યા છે, તો અહીંના લોકો માટે કઈ જાહેરાત કરશે કે નહીં તે જોવું જ બની રહ્યું। પ્રિતેશ દરજી, ZSTV, પંચમહાલ। એમના આગમન નિમિત્તે અમે ગ્રામ લોકો તરફથી અમે સરપંચ તરીકે ખૂબ સારી એવી તૈયારી કરેલ છે। ત્યારબાદ અમારે અહીં ગામમાં એક સિમલેટ બેટ ફળ્યું છે, અમુક સરકારી તંત્રના અભાવે ખાસ સુવિધાઓ પ્રોવાઈડ નથી થયેલી, તો નામદાર મુખ્યમંત્રીશ્રી અમારી રજૂઆત છે કે ત્યાં વીજળી જેવી સુવિધા કરવા જેવી છે। 40 વર્ષથી એ લોકો પાનમ બેટમાં સ્થિત છે, તો આ વસ્તુ થાય એવી અમારી ગામ લોકોની માગ છે। આપ આવો, અમે આપને સ્વાગત કરવા માટે તૈયાર છીએ। બેટના લોકો કઈ રીતે અવરજવર કરે? હા, એમને પોતાને અવરજવર માટે સ્પેશિયલ પોતાની બોટો છે, પાણીના માર્ગથી અવરજવર કરી શકે। 1 કિલોમીટર નજીક પાણીનો અંતર કાપીને અમારા મેલાણ સાથે એ વ્યવહાર કરે અવરજવરના, બજાર સાથે કે સરકારી અનાજ દુકાનની સાથે। શું નામ આપનું? વિનોદભાઈ પર્વતસિંહ પાલીવાડ। હું સિમલેટ ગામના રહેવાસી છું। સિમલેટમાં પાનમ નદીથી ચોપેર અંદર ઘેરાયેલું છે અને અમારે શેરા ગુજરાત જવું હોય એના વગર તો 1 કિલોમીટર પાણીનું અંતર છે વચ્ચે, તો ઓડીને બેને જ જવું પડે છે। તો અમે લગભગ દર વખતે ચૂંટણી આવે એટલે અમે રજૂઆતો કરી શકે, વોટ લેવા તો બધા તૂટી પડે છે કે સાહેબ અમે અમને આટલું કરી આપો તો અમે તાકાત અમે બધું થઈ જશે, રસ્તો થશે, લાઇટ થાય, નિશાળ થાય, પણ ખાલી અમને એવું કરીને આશા કરીને જતા રહીને અમે આશા બિહિરીને મતદાન કરી તો પછી અમને આજ સુધી કોઈ સુવિધા આપી નથી। તો અમે આ સરકારશ્રીને એક રજૂઆત કરીએ છીએ કે આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ અહીં મેલાની અંદર આવે છે અમારા ગામમાં, તો અમને અમારી સિમલેટની મુલાકાત લે અને અમારી સમસ્યા જોઈને કદાચ રસ્તાનું, લાઇટનું અને નિશાળનું